હિંમતનગર શહેરની મધ્યમાં પસાર થતી કેનાલ થઈ રહી છે. કેનાલ પણ દૂરથી તો જોઈએ એમ રમણીય લાગે છે. કેટલું રમણીય સ્થળ છે, પરંતુ કેનાલ ફ્રન્ટની આજુબાજુ નજર કરો તો ગંદકીથી ખડબડે છે. પાલિકા અને સિંચાઈ વિભાગના સંકલન બાદ કરોડોના ખર્ચે આ કેનાલ ફ્રન્ટ બનાવવામાં આવી હતી, પરંતુ હાલની દશા જોઈને તો ચારે બાજુ ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જોકે હાલ માવઠાની અસરને લઈને હાલ કેનાલની સફાઈ કરાઈ નથી. પાલિકા દ્વારા એમઓયુ કરીને સિંચાઈ દ્વારા સફાઈ કરવી જોઈએ તેવું પાલિકા પ્રમુખ દ્વારા જણાવાયું હતું. કેનાલની આજુબાજુ રહેણાંક અને દુકાનો પણ આવેલી છે. કેનાલમાં એટલી હદે ગંદકી છે જેથી રોગચાળો ફાટી નીકળે તો નવાય નહીં. શહેરમાં મધ્યમાં આવેલી કેનાલ લોકોને ફરવાનું માત્ર કેન્દ્રનું સ્થળ છે, તો બીજી તરફ મહાવીરનગરથી લઈને મોતીપુરા કેનાલ જોઈએ તો માત્ર ગંદકી રહી છે. ત્યારે કેનાલની ગંદકી સાફ કરવાનો કોઈની પાસે ટાઈમ નથી તેવું લાગી રહ્યું છે. સફાઈ આવે ત્યારે એકબીજાના માટે ખો આપી રહ્યા છે, જેના કારણે આકર્ષણનું કેન્દ્ર માત્ર ગંદકી રહે છે. હાલ કેનાલમાં ગંદકીના કારણે રોગચાળામાં આજુબાજુના લોકો ના સપડાય અને સાફ સફાઈ થાય તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. જીલ રાવલ, ZSTV સાબરકાંઠા.